नमस्कार, आप જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. હું છું આપની સાથે માનસી રોહિત. વડોદરા મહાનગરની આવનારી 2023 અને 2024ની બજેટ અંગેની મેયર અધ્યક્ષ સ્થાને બેઠક મળી. સન 2023 અને 24 બજેટ અંગેની આજરોજ વડોદરા મહાનગરપાલિકા ખાતે મેયર અધ્યક્ષ સ્થાને બેઠક યોજવામાં આવી હતી. વડોદરા શહેરના વિકાસ કેવી રીતે આગળ વધારી શકાય અને પ્રજાજનોને તેનો લાભ કેવી રીતે મળી શકે તે માટે બેઠક મળી હતી. આ બેઠકમાં વડોદરા મહાનગરપાલિકાના ચેરમેન ડોક્ટર હિતેન્દ્ર પટેલ, પાલિકાના કમિશનર, ડેપ્યુટી કમિશનર સાથે તમામ विभागों हेड ऑफ डिपार्टमेंट अधिकारी हाजिर है. रुक जाओ यार. आज शहर ना म्युनिसिपल कमिश्नर श्री, स्टैंडिंग चेयरमैन श्री, तमाम આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરશ્રીઓ, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, તમામ ઝોનના સિટી એન્જિનિયર, મુખ્ય સિટી એન્જિનિયર, તમામ ઝોનના કાર્યપાલક એન્જિનિયરો, એના સિવાય તમામ વિભાગના એચઓડી સાથે આજે બજેટના સંદર્ભમાં, શહેરના ડેવલપમેન્ટના સંદર્ભમાં શું નવું આયોજન શહેર માટે થઈ શકે અથવા તો શું નવા પ્રોજેક્ટ મુકાઈ શકાય અને એની સાથે શહેરના વિવિધ ચાલતા કાર્યોની સમીક્ષા, કયા નવા કાર્યો કરવા જોઈએ, આ તમામ દિશાની અંદર આજે ચર્ચા વિચારણા કરવામાં આવી છે. એવું કહી શકાય કે કેટલાક ભાગની અંદર કેનાલની આજુબાજુમાં દબાણો છે તે દૂર કરવાની પણ વાત, કેટલાક ભાગની અંદર લારી ગલ્લાને વ્યવસ્થિત કરવાની વાત, કેટલા ભાગની અંદર શહેરના અમુક વિસ્તારની અંદર નવી સ્પોર્ટ્સ ફેસિલિટી ઊભી કરવા માટેની વાત હોય, સ્માર્ટ રોડ, પાર્કિંગ એના મુદ્દા પરની વાત હોય, અન્ય હેલ્થ સેક્ટરને લઈને વિવિધ રચનાઓ અને આયોજનોની વાત હોય, આવા અનેક આયોજનોની વાત અંદર આજે કરવામાં આવી છે. અધિકારીઓ શ્રી સાથે ચર્ચા વિચારણા કરીને શહેરનું ડેવલપમેન્ટ નવા સ્તરે લઈ જઈ શકાય એના માટે ઝીણામાં ઝીણું પ્લાનિંગ કરવા માટેની આજની આ બેઠક હતી.